तो स्वागत छे आप સૌનું મારી ચેનલ પર। तो आ છે ધોરણ 11 મનોવિજ્ઞાનનું સામાન્ય પ્રવાહનું સોલ્યુશન મિત્રો। ઓકે, તો તમારે જે વાર્ષિક પરીક્ષા લેવાની છે 80 માર્ક્સની, સમય છે 3 કલાક, બરાબર ને। તો આ પ્રશ્નપત્રમાં કુલ 42 પ્રશ્નો છે, બધા પ્રશ્નો ફરજિયાત છે અને જમણી બાજુના આકરા પ્રશ્નોના ગુણ દર્શાવે છે। ઓકે, તો આપણે જોઈ લઈએ આ તમારી જે લેવાની છે બરાબર ને, મનોવિજ્ઞાનની વાર્ષિક પરીક્ષા, તો એનું આખું સોલ્યુશન લઈને આવ્યો છું મિત્રો। તો આખું પેપર કરીને જજો જેથી કરીને તમને પરીક્ષામાં તકલીફ ન થાય। તો જોઈએ પહેલાં કે નીચેના પ્રત્યેક પ્રશ્નમાં આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ લખવાનું છે। તો સૌ પ્રથમ છે, જોઈ લઈએ આપણે, સૌ પ્રથમ છે આપણને એમ કે તંદુરસ્ત અને મન દુરસ્ત જીવન કેવી રીતે જીવવું એ અંગેનું માર્ગદર્શન અભ્યાસ સંશોધન સાથે મનોવિજ્ઞાનની કઈ શાખા સંકળાયેલી છે? તો આપણને ખબર છે કે સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન। ઓકે, સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન। બીજું જોઈએ તો સંશોધન કોઈપણ પ્રકારના પૂર્વગ્રહ મનોવલણ રહિત મૂલ્યાંકનને શું કહેવાય છે? તો વસ્તુલક્ષિતા। જવાબ આવશે વસ્તુલક્ષિતા। પ્રશ્ન નંબર 3, વ્યક્તિમાં દેખાતા પ્રગટ લક્ષણો એ કેવા વારસો કહેવાય? તો પ્રભાવી કહેવાય। શું મિત્રો? પ્રભાવી કહેવાય, બરાબર। ગર્ભાધાન સમયે રંગસૂત્રોની કેટલી જોડી હોય છે? એ તો બધાને ખબર જ છે કે 23 જોડી હોય છે, બરાબર। ગાણિતિક અને વૈજ્ઞાનિક નિયમો તથા સૂત્ર અનુસાર સમસ્યા ઉકેલવાનો પ્રયત્ન કરવો એટલે શું આવશે? અલ્ગોરિધમ આવશે। શું આવશે મિત્રો? અલ્ગોરિધમ। નેક્સ્ટ, શીખવાની માહિતીને થોડા થોડા સમયે શીખવી એટલે અંતરીકૃત શિક્ષણ। ઓકે, વાણી વિકાસનો વાતાવરણ સિદ્ધાંત કોણે આપ્યો? તો આન્સર આવશે સ્કિનર। જવાબ જોઈએ નેક્સ્ટ, વાર્તનિક અભિગમ બીજા કયા નામે ઓળખાય છે? વાર્તનિક અભિગમ, તો ઉદ્દીપક પ્રતિક્રિયા। ચાલો નેક્સ્ટ જોઈએ, પ્રશ્ન નંબર 9। ઓકે, આજના યુગમાં ફેસબુક ટ્વિટર કે વોટ્સઅપનો વધતો વપરાશ કઈ પ્રેરણાનું સૂચન કરે છે? તો જોઈ લઈએ સંલગ્નતાની પ્રેરણા। ભાંગ એ કેવા પ્રકારનું ઔષધ છે? તો ચિત્તભ્રમક। ઓકે, નેક્સ્ટ જોઈએ, હવે આ વિભાગ બીનો આપણે જવાબ જોઈ લઈએ। ઓકે, આ જવાબ જોઈ લઈએ આપણે કે દેશની 100મી ફોરેન્સિક લાઇબ્રેરી સાયન્સ યુનિવર્સિટી ક્યાં આવેલી છે? તો ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આવેલી છે। ઓકે, 11મો જવાબ। નેક્સ્ટ, સમષ્ટિવાદે સેના પર ભાર મૂક્યો છે? તો સમષ્ટિવાદે મનની રચનાના સ્થાને પ્રત્યક્ષીકૃત અનુભવના સંગઠન પર ભાર મૂક્યો છે। નેક્સ્ટ જોઈએ, બે વ્યક્તિની સરખામણી કરવા માટે વપરાતી પદ્ધતિનું નામ? તો તુલનાત્મક નિરીક્ષણ પદ્ધતિ। ઓકે, નેક્સ્ટ જોઈએ કે વુડ્સવર્થના મટે વિચારણા એટલે શું? તો એને આપણે જોઈએ કે વુડ્સવર્થ, જ્યારે કોઈ માનવી અત્યારની દેખીતી પરિસ્થિતિની આગળ જઈને શોધખોળ કરે તેમજ પહેલાં રચાયેલી વિભાવનાઓ અને સ્મૃતિઓનો ઉપયોગ કરે ત્યારે તે વિચારણા કરે તેમ કહેવાય। નેક્સ્ટ, કઈ ઉંમરે બાળક બેબલિંગ સ્ટેજ કહેવાય બને ને, બાળક બળબળ અવસ્થામાં પહોંચે છે? તો છ માસની ઉંમરે, બરાબર। હતાશા અને આક્રમકતા માપનની કસોટી કઈ છે? તો રોઝનવીગની ચિત્ર કસોટી મિત્રો। શું આવશે? રોઝનવીગની ચિત્ર કસોટી। નેક્સ્ટ જોઈએ કે મનોવિજ્ઞાનની હાલતી ચાલતી પ્રયોગશાળા કઈ પદ્ધતિ ગણાવી શકાય? તો સ્વનિરીક્ષણ પદ્ધતિ। નેક્સ્ટ, 18મો પ્રશ્ન, ટેટનું પૂરું નામ જણાવો? તો થીમેટિક એપ્રિસેપ્શન ટેસ્ટ, એટલે વિષય અધિપ્રત્યક્ષ કસોટી। ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે, અંતરાત્મા કે હૃદયની કેળવણીનો સીધો સંબંધ કોની સાથે છે? તો આવેગ નિયમન। શું મિત્રો આવશે? આવેગ નિયમન। નેક્સ્ટ આપણે જોઈ લઈએ કે હૈયે છે પણ હોઠે નથી આ અનુભવ ચેતનાની કઈ અવસ્થા સૂચવે છે? તો
तो पूर्व सभान अवस्था, समझाई गई मित्रों? पूर्व सभान अवस्था। ओके, आ प्रमाण तमाम जो लेजो कि बीजा कया विभाग सी में बे मार्क्स प्रश्न है, बराबर ने? तो मनोमापन, मनोमापन लक्षी मनोविज्ञान में शेनु मापन करवामां आवे छे? प्रयोगनी व्याख्या आपी अर्थ स्पष्ट करो। वारसो एटले शू? पियाजेना मते बौद्धात्मक विकासना तबक्काना नाम आपो। स्मृतिनी व्याख्या आपो। पुनःप्राप्ति एटले शू? मॉर्फिम एटले शू? आ बधा बे बे मार्क्सना छे। वास्तविक स्व एटले शू? अने व्यक्तित्वनी व्याख्या आपो। इंग्लिश में जैसे पर्सनैलिटी कहवा, बराबर ने? विभक्सी नाम प्रश्न है। ओके, नेक्स्ट है कि सत्तावादी शासकों नाम जनावो। आवेगनो सिद्धि घटक सिद्धांत कोणे आप्यो छे? बराबर, आवेगनो सिद्धि घटक कोणे आप्यो छे? मनोविज्ञान में चेतना अभ्यास विषय तरीके पुनः प्रवेश क्यारे अने शा माटे थयो? विभाग डी में जो लीए के नीचेना 31-38 प्रश्नों मुद्दा सजब लखवानुं छे। दुर्गानंद सिन्हानुं प्रतिमान समझाओ। वृद्धि विकास परिपक्वता एकबीजा पर आधारित छे, समझाओ। वृद्धि विकास अने परिपक्वता, बराबर ने? कोहलबर्गना नैतिक विकासना सिद्धांतनी समझूती आपो, बराबर? मोस्ट आईएमपी छे। स्वयं संचालित चेतातंत्रना बे भागोनी समझूती आपो। सर्जनात्मकताना सोपानोनी टूंकमां माहिती आपो। तर्क क्रियाना प्रकारना नाम जणावी कोईपण एक समझाओ। लांबा गाराणी अने टूंका गाराणी स्मृति वच्चेनो तफावत समझाओ। भाषाना मूलभूत त्रण लक्षणों समझाओ। ओके, नेक्स्ट। अथवा भाषा अर्थपूर्ण एकमना पासा समझूती आपो। चित्तभ्रमक औषधि LSD ने भांगनी वर्तन पर असर जणावो। भावातीत ध्यान की प्रक्रिया समझावानो छे। अने आ विभागी आमां घणा बधा प्रश्नो छे जे तमारा 4 मार्क्सना रहेशे। मनोविज्ञानी व्याख्या आपी तेनी समझूती लखो। मनोवैज्ञानिक कसोटी एटले शू तेना लक्षणों समझाओ। प्रयोगनी व्याख्या एटले शू तेना लक्षणों समझाओ। रोसार्कनी सहीना डाढाघानी कसोटी समझाओ। प्रेरणानी व्याख्या आपी प्रेरणा चक्रनी समझूती आपो, बराबर? प्रेरणा चक्र पण ईजी छे, आपणને ખબર છે, બરાબર ને? તો મિત્રો, આ વિડિયો છે, જો તમને ગમ્યો હોય તો ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। ઓકે, અને બીજું કે બધા જ પેપરનો સોલ્યુશન તમને મળી જશે। થેન્ક યુ ફ્રેન્ડ્સ, અને મળીએ નેક્સ્ટ વિડિયોમાં। ત્યાં સુધી વાંચતા રહેજો, સ્વસ્થ રહો, મનોરંજન પણ કરતા રહેજો, અને આ ચેનલના વિડીયો બધા જ ફ્રેન્ડ્સ સુધી શેર કરતા રહેજો। થેન્ક યુ।